बनासकांठा जिल्लाना सुईगामना मोरवाड़ा बे माइनोर केनालमां गाबड़ू पड्यू होवानुं सामे आव्युं छे। 5 फूटथी वधुनुं गाबड़ू पड़ता खेतरो जळબંબાકાર થઈ ગયા છે અને છેલ્લા એક મહિનામાં 10થી વધુ વાર કેનાલોમાં ગાબડા પડતા ખેડૂતો પણ પરેશાન થઈ ગયા છે। વારંવાર ગાબડા પડવાથી ખેડૂતોમાં ભારે રોષ ફેલાઈ ગયો છે। વધુ વિગતે વાત કરવા સંવાદદાતા મોગજી આપણી સાથે જોડાઈ ગયા છે। મોગજી, કેનાલમાં વારંવાર ગાબડા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે, તંત્ર કેમ કોઈ કાર્યવાહી નથી કરી રહ્યું? જે શિક્ષિતા, જે રીતે વાત કરીએ તો બનાસકાંઠામાં કેનાલોમાં જે ગાબડા પડવાનો સિલસિલો છે તે યથાવત રહેવા પામ્યો છે। છેલ્લા એક મહિનામાં 10થી વધારે વાર કેનાલોમાં ગાબડા પડ્યા છે। ખાસ કરીને જે વાત કરીએ તો ખેડૂતોને પાણીની જરૂરિયાત છે તે સમયે ગાબડા પડી રહ્યા છે અને પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। એક બાજુ જે ચોમાસું, તો ચોમાસામાં વરસાદ જે કહેવાય છે કે સરહદી વિસ્તારમાં બિલકુલ વરસાદ થયો નથી અને વરસાદ ન થવાના કારણે ખેડૂતોના પાકો બળી રહ્યા છે। ખેડૂતોની જે રજૂઆત હતી, સરકારમાં રજૂઆત કર્યા બાદ જે સરકાર દ્વારા કેનાલોમાં પાણી તો છોડવામાં આવ્યું છે, પરંતુ જે હલકી ગુણવત્તાનું કહી શકાય એ રીતનું જે કામ કરવામાં આવ્યું છે, એવા ખેડૂતોના આક્ષેપોને લઈને જે વારંવાર ગાબડા પડી રહ્યા છે અને ગાબડાના લીધે જે લાખો લીટર પાણી વેડફાઈ રહ્યું છે અને ખેડૂતોને પૂરતું પાણી મળતું નથી અત્યારે। તે રીતના ગાબડાની વાત કરીએ તો જે એક મહિનામાં 10થી વધારે વાર જે ગાબડા પડ્યા છે, વારંવાર કેનાલોમાં ગાબડા પડે છે, ખેડૂતોને પૂરતું પાણી મળતું નથી અને આ સમગ્ર મામલે તંત્રને પણ રજૂઆત કરવામાં આવી છે, વારંવાર નમદાના અધિકારીઓને પણ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આ ગાબડા પડવાનો જે સિલસિલો છે એ યથાવત રહેવા પામે છે અને આ તંત્ર દ્વારા અત્યારે આ કેનાલોને જે ગાબડા પડ્યા છે તેને લઈને કોઈ કામગીરી કરવામાં આવતી નથી, ત્યારે ખેડૂતોને આ કેનાલને જે ગાબડા પડી રહ્યા છે તેને લઈને ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે। દીક્ષિતા, બિલકુલ આભાર મોગજી સમગ્ર વિગત બદલ।